फरीदाबादमां दलित हत्याकांड मामले केन्द्रीय मंत्री वीके सिंहे करेली अशोभनीय टिप्पणीना विरोधमां देशभरमां विरोध थई रह्यो छे। त्यारे सूरतमां वसता दलित समाजना लोकोए वीके सिंहनुं पुतळुं बाळी तेनी सामे कडक पगलां लेवा अने हवे दलितो विरुद्ध आवी कोई घटना बनशे के आवा निवेदनो कराशे तो पोते ज रस्ता पर उतरी तेनो विरोध करशे तेम दलित आગેવાને જણાવ્યું હતું। केन्द्रीय मंत्री वीके सिंहे फरीदाबादमां दलित हत्याकांड अंगेनी टिप्पणीओ करी हती। छेल्ला देशभरमां घेरा प्रत्याघातो पड्या छे। तमाम पक्षों द्वारा वीके सिंह सामे कड़क पगला भरवानी अने तेनी सामे गुनो दाखल करवानी पण एनसीएससीए अने यूपी अने दिल्ली पोलीसने आदेश कर्या छे। त्यारे सूरतमां वसता दलितोए पण वीके सिंहना भाषणनो जोरदार विरोध कर्यो हतो अने माजी नगर सेवक एवा दलित आगेवान सुरेश सोनवणेनी आगेवानीमां आजे जोधना दरवाजा खाते केन्द्रीय मंत्री वीके सिंहनुं पुतळा दहन करायुं हतुं અને આવી ઘટના ન બને તે માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું। ફરીદાબાદ જિલ્લાના હરિયાણા રાજ્યમાં દલિતોને જીવતા બાળવાની જે ઘટના બની છે, ભારતના રિટાયર જનરલ અને કેન્દ્રીય મંત્રી શ્રી વીકે સિંહજીએ જે પ્રતિક્રિયા આપી છે કે દલિત કર કૂતતા મરી જાય તો સરકારની જવાબદારી નથી, તો દલિતોને કૂતતા કહેનાર આ વીકે સિંહનો અમારા ભીમ સૈનિકોએ અહીંયા પૂતળા દહન કર્યું છે। જેમ બુરાઈઓ માટે રાવણનું દહન કરવામાં આવ્યું છે તેમ બુરાઈને લઈને ચાલનાર આ એનડીએની સરકારના નેતા વીકે સિંહનો અહીંયા પૂટલો દહન કર્યું છે। અત્યારે નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા જે રિપોર્ટ બહાર પડ્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દલિતોના અને અત્યાચારમાં 20% જેટલો વધારો થયો છે। 744 દલિતોની હત્યા એક વર્ષમાં થઈ છે। 2233 બહેનો દલિત બહેનો પર આ એક વર્ષમાં બલાત્કાર થયા છે। આજે પણ અભેળછાટની ઘટના સરેરાશ બને છે। 4 આદમીમાં એક વ્યક્તિ છૂઆછૂત પાડે છે। આવા પરિસ્થિતિમાં કાયદોની વ્યવસ્થાની જાળવણી કર્યા વગર વીકે સિંહ જે પ્રકારના બયાનબાજી કરી રહ્યા છે તો દલિતોની ભાવનાને ઠેજ પહોંચાડનારું બયાનબાજી છે અને માટે જે એક્શન આ વીકે સિંહે કર્યું છે એનું રિએક્શન આજે ભીમ સૈનિકો દ્વારા અહીંયા સુરત ખાતે કરવામાં આવ્યું છે અને અમે એનો તીવ્ર શબ્દમાં નિષેધ કરીએ છીએ અને એનડીએ સરકારને ચેતવણી આપીએ છીએ કે હવે ફરીવાર જો દલિતો સામે આવી ઉચ્ચારણી કરવામાં આવે, જો દલિતોને પ્રતાંડિત કરવામાં આવે, જો દલિતો સામે અન્ય અત્યાચાર જુલ કરવામાં આવશે તો ભીમ સૈનિકો સાકે લેશે નહીં અને ઈટના જવાબ હવે પથ્થરથી આપશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે અમે માગણી કરી છે કે અમને જો સરકાર નિષ્ફળ ગઈ અમારી સુરક્ષા કરવામાં તો અમને AK-47 જેવા રાઇફલ હથિયારો કેન્દ્ર અને રાજ્ય સરકારે અમારા દલિતોની સુરક્ષા માટે અમારા નવજવાનોને આપવા જોઈએ અને એ માટે ટૂંક સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને તમામ જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે એવી અમારી આજ આ પ્રેસ માધ્યમ દ્વારા આ કેન્દ્ર સરકારને અને એનડીએના જે બની બેઠેલા નેતા છે, કાયદો વ્યવસ્થા તો કથળી ભાંગ્યો છે, દલિતોની સલામતી આ દેશમાં રહી નથી, ક્યારે બાબરી કાંડ ક્યારે દાદરી કાંડ થઈને દલિત મુસલમાન અલ્પસંખ્યાક સમુદાયને કચડી નાખવાની કોશિશ આ એનડીએની સરકાર કરી રહી છે। એક વર્ષમાં જે બનાવ બન્યા છે તેના અમે સખ્ત શબ્દમાં વખોડી કાઢે છે અને ફરી જો આવો બનાવ બનશે તેનો સામનો કરવા દલિત ભીમ સૈનિકો તૈયાર રહેશે। જય હિન્દ જય ભીમ। વીકે સિંહે ફરીદાબાદમાં દલિત હત્યાકાંડ મામલે કરેલી ટિપ્પણીનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં પણ દલિતોએ વીકે સિંહના આ નિવેદનની ઝાટકણી કાઢી હતી અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત।